ધોરાજી વોર્ડ નંબર 8 માં કોટની બાજુમાં 4 દિવસ અગાઉ કરેલા ડામર રોડ રસ્તાઓ બિસ્માર. રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 8 અને ધોરાજી સિવિલ કોર્ટની બાજુમાં 4 દિવસ અગાઉ ડામર રોડ રસ્તાઓનું કામ કરેલ, પણ હાલ આ કામગીરીઓની હાલત દયનીય. ધોરાજી વોર્ડ નંબર 8માં કોર્ટની બાજુમાં 4 દિવસ અગાઉ કરેલ ડામર રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં. નાના મોટા વાહનો અને આ ડામર રોડ ઉપર નીકળતાની સાથે જ ડામર રોડ ફરી બિસ્માર હાલતમાં હોય અને સ્થાનિક આગેવાન દ્વારા રોડ રસ્તાઓમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ છેલ્લા 5 વર્ષથી લોકો રોડ રસ્તાઓ બિસ્માર હોય અનેક વખત લોકોએ રજૂઆત કરેલ અને તંત્ર દ્વારા કામો ન થતાં અનેક આંદોલન કરેલ, પણ ચૂંટણીનો સમય હોય તંત્ર દ્વારા તાત્કાલિક રોડ રસ્તાઓનું ડામર દ્વારા રોડ બનાવેલ, પણ 4 દિવસ અગાઉ કરેલ કામ ફરી બિસ્માર થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળેલ. વિપુલ ધામેચા, ZSTV, ધોરાજી. નંબર વિસ્તારના પશુ દવાખાના પાસે, કોરટ પાસે અને અનાજની ગોડાઉન પાસે જે સીસી રોડ આવેલો હતો, એ સીસી રોડ તોડીને ત્યાં ડામર રોડનું કામ કરવામાં આવ્યું. આ ડામર રોડનું કામ ચાલુ છે અને હજી માત્ર 4 દિવસ થયા છે. કોન્ટ્રાક્ટર અંબરવાળા કામ પૂરું કરી ગયા એના હજી માત્ર 4 દિવસ થયા છે. જ્યારે એક મામૂલી આઈસર ગાડી હાલતા આ રોડની હાલત તમે પાછળ જોઈ શકો છો. ગાડી હાલતા રોડ બેસી ગયો છે અને ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે. અને જોઈ શકો છો, આપણે હાથેથી ઉખડીએ તો કાંકરા હાથમાં આવે છે. આ રોડમાં અંબર કોન્ટ્રાક્ટર દ્વારા અનહદ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. લોકોના ટેક્સથી જે આ રોડ બનાવવામાં આવે છે, લોકોના ટેક્સના પૈસાનો જે દુરુપયોગ કરવામાં આવ્યો છે, ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો છે, તેના વિરુદ્ધમાં નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી આનું પેમેન્ટ પણ રોકી દેવું જોઈએ અને આનું લાઇસન્સ રદ કરવું જોઈએ. આ રોડ હજી 4 દિવસમાં જો બેસી જતો હોય તો વિચાર કરો કે નોર્મલ વરસાદમાં રોડમાં જો ગાડી હાલે તો રોડની પરિસ્થિતિ કેવી જાય. એટલે આ ભ્રષ્ટાચાર વિશે તંત્ર, નગરપાલિકાએ તાત્કાલિક તપાસ કરી અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ રોડ છે નગરપાલિકા વિસ્તારમાં આવે છે અને અંબરને, અંબર કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે. કોન્ટ્રાક્ટર દ્વારા આમાં અનહદ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે.